હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સાંદેપની એજ્યુકેશનલ એકેડેમી. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 2 એકચલ સુરેખ સમીકરણની અંદર આગળ અભ્યાસ કરીશું. આજે આપણે જોઈશું સ્વાધ્યાય 2.3માં પ્રશ્ન 1ની અંદર આગળના દાખલા કે નીચેના સમીકરણનો ઉકેલ મેળવો અને તેના જવાબને આપણે ચકાસણી કરવાની છે. તો તેની અંદર આપણે ચોથો દાખલો જોઈશું. તો એક્સ બરાબર 4/5 કૌંસમાં એક્સ વત્તા 10 છે, તો તેનું આપણે સાદુરૂપ આપીશું. તો અહીંયા 5 અહીંયા ચોકડી ગુણાકાર કરીશું, અહીંયા કંઈ નથી એટલે 1 લઈશું, એટલે ચોકડી ગુણાકાર કરીશું તો 5×x થશે એટલે 5x આવશે, અને 1× આ પદ થશે એટલે એનો જવાબ તો જે છે તે જ આવશે. માટે 5x બરાબર લખાશે 4×x + 10. હવે 4ને આપણે અંદર ગુણીશું બ્રેકેટમાં, તો પહેલાં x સાથે ગુણાશે પછી 10 સાથે ગુણાશે, એટલે 5x બરાબર થશે 4×x એટલે 4x + 4×10 એટલે 10×40 એટલે આપણો જવાબ. માટે 5x બરાબર થશે 4x + 40. હવે 4x એ જમણી બાજુ વત્તા છે, તો ડાબી બાજુ જતાં તે -4x થઈ જશે. માટે 5x - 4x = 40. 5 માંથી 4 જશે બાદ કરીશું એટલે આપણો જવાબ આવશે 1x, એટલે 1x બરાબર આપણો જવાબ આવશે 40. હવે ચકાસણી કરીએ, તો ચકાસણીમાં ડાબી બાજુ બરાબર છે x, એટલે x બરાબર આપણો જવાબ 40 આવ્યો. હવે જમણી બાજુ બરાબર થશે આપણા 4×5×x + 10, તો અહીંયા x છે તેની જગ્યાએ આપણે આપણો જવાબ 40 આવ્યો તો તે મૂકવાનો રહેશે. માટે 4×5×40 + 10 થશે, 40 + 10 આપણો જવાબ આવશે 50. માટે 4×5×50 થશે. હવે 10×50 આવશે અને 10×40 આવશે, એટલે ડાબી બાજુ બરાબર 40 જવાબ આવ્યો, જમણી બાજુ બરાબર આપણો જવાબ આવ્યો 40. માટે ડાબા બરાબર જવાબ થશે. હવે આગળનો દાખલો જોઈશું, દાખલા નંબર 5. તો 2x³/3 + 1 = 7x² + 15³. તો હવે x વાળા પદોને ડાબી બાજુ લખીશું અને અચળ પદોને જમણી બાજુ. તો 2x³ - 7x² + 15 = 3 અહીંયા વત્તા છે તો આ બાજુ આવશે તો ઓછા થઈ જશે, માટે આવશે 3 - 1. હવે અહીંયા આપણે લસાઅ લેવો પડશે 15 અને 3નો, તો જોઈએ 15 અને 3નો લસાઅ. તો 5 × 15 = 3 × 3, 5×5 અને 1×1, માટે લસાઅ આપણો આવશે 3×5 એટલે આપણો જવાબ આવશે 5×15, એટલે લસાઅ થશે આપણો 15. તો અહીંયા 3 છે તો 3ને આપણે 5 વડે ગુણવું પડશે અને 15 છે માટે અહીંયા 1 વડે ગુણવું પડશે. તો જે લસાઅ આવ્યો તેને અંશમાં અને છેદમાં ગુણવું પડશે. તો 5×10x / 45 = 15 - 7×7x - એટલે કે ના 7x / 15 = 15 બરાબર 3 - 1 કરીશું એટલે આપણો જવાબ આવશે 2. હવે છેદ સરખો થઈ ગયો છે એટલે અંશોની બાદબાકી કરીશું. માટે થશે 10x - 7x / 15 = 2. 10 માંથી 7 બાદ કરીશું એટલે આપણો જવાબ આવશે 3x, એટલે 3x² + 15 = 2. હવે 15 અહીંયા ડાબી બાજુ ભાગાકારમાં છે તો તે જમણી બાજુ જતાં ગુણાકારમાં થઈ જશે, એટલે 3x = 2×15, એટલે કે 3x = આપણા 15×30. હવે 3x માં 3 એ x સાથે ગુણાકારમાં છે તો જમણી બાજુ આવતા તે ભાગાકારમાં થઈ જશે, એટલે 2×15/3 = 15 અને 5×10 થશે. માટે x બરાબર આપણો જવાબ આવશે
10. હવે કરીશું ચકાસણી. તો ડાબા બરાબર થશે 2x3 + 1. એક્સની જગ્યાએ આપણે મૂકીશું 10. તો 2 × 10 = 3 + 1. 10 × 20 = 3 + 1. અહીંયા લસાઅ લેવો પડશે અને લસાઅ આવશે આપણો 3. તો અહીંયા 1 વડે ગુણીશું, અહીંયા 3 વડે ગુણીશું. તો 20 × 1 = 20 અને 3 × 1 = 3. તો 20 + 3 કરીશું એટલે આપણો જવાબ આવશે 23 / 3. તેવી જ રીતે જમણી બાજુ, તો 7x = 15 + 3. એક્સની જગ્યાએ આપણે 10 મૂકીશું. 7 × 10 = 15 + 3. 10 × 7 = 70 અને 15 × 15 = 3. તો અહીંયા આપણું થશે 14 × 5 = 70 અને 5 × 4 = 15. એટલે કે 14 × 3 = 3 જવાબ આવશે. તો તેનો લસાઅ લેશો માટે આપણો જવાબ આવશે 14 × 9 = 3. એટલે 23 / 3 આપણો જવાબ આવી ગયો. એટલે ડાબા બરાબર જવાબ આપણું થઈ ગયું છે. થેન્ક યુ.